નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સાતમા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટરનું નામ છે 18મી સદીના રાજકીય શાસકો. બરાબર, એમાં આપણે અગાઉ મુઘલ વંશના અંતિમ શાસકો, બંગાળ અને રાજપૂત શાસન, આ માહિતી છે આપણે મેળવી છે. હવે આપણે જોવાનું છે શીખ સામ્રાજ્ય. બરાબર, તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 47, તો એની અંદર આપણે જોઈએ શીખ સામ્રાજ્ય. ગુરુ નાનકે 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી હતી. બરાબર, તમને પ્રશ્ન પૂછે કે શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી, તો 15મી સદીમાં ગુરુ નાનકે. શીખ ધર્મ ગુરુ પરંપરા સાથે સંકળાયેલો છે. બરાબર, શીખ ધર્મ જે છે એ કઈ પરંપરા સાથે સંકળાયેલો છે, તો કે ગુરુ. બરાબર, એટલે શીખ ધર્મ ગુરુ પરંપરા, પરંપરા એટલે એના રીત રિવાજ, જેમાં 10 ગુરુ થઈ ગયા. બરાબર, શીખ ધર્મની અંદર કેટલા ગુરુ થઈ ગયા, તો કે 10. અને 10મા ગુરુ ગોવિંદસિંહે શીખોને એકતાના તાંતણે બાંધી શીખ રાજ્યની સ્થાપના કરી. બરાબર, એમાં 10 ગુરુ થઈ ગયા, એમાં 10મા ગુરુ ક્યાં હતા, તો કે ગોવિંદસિંહ. તો 10મા ગુરુ જે ગોવિંદસિંહ શીખ હતા, એમણે શીખ ધર્મના લોકો એટલે કે શીખોને એકતાના તાંતણે એટલે બધાને એક કરી અને શીખ સામ્રાજ્યની એટલે કે શીખ રાજ્યની સ્થાપના કરી. ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો. બરાબર, ગુરુ ગોવિંદસિંહ હતા એના પછીના જે શાસક બંદા બહાદુર, એમણે તો કે જે મુઘલ સામ્રાજ્ય હતો એને વિરુદ્ધમાં તો કે ભયંકર વિદ્રોહ એટલે યુદ્ધ કર્યું. અને શીખો 12 સમૂહમાં વિભાજિત હતા. બરાબર, શીખો છે એ કેટલા સમૂહમાં, સમૂહ એટલે જૂથ, તો 12 જૂથની અંદર વિભાજિત એટલે કે વર્ગીકૃત કરેલા હતા, જેમાંનો એક સમૂહ શુકર ચકિયા શક્તિશાળી નેતા રણજીતસિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો. બરાબર, 12 સમૂહની અંદર વિભાજિત હતા, એમાં એક સમૂહ હતો શુકર ચકિયા. બરાબર, હવે શુકર ચકિયાના શક્તિશાળી નેતા એટલે રાજા કોણ, તો કે રણજીતસિંહ. જે રણજીતસિંહ નામના જે વ્યક્તિ હતા એણે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો, એટલે શીખ સામ્રાજ્ય છે એને આગળ લાવ્યા. એમણે લાહોર અને અમૃતસર પર વિજય મેળવ્યો. બરાબર, રણજીતસિંહ છે એમણે તો કે લાહોર અને બીજો કયો પ્રદેશ એવો, તો કે અમૃતસર, આ બે ઉપર એમણે વિજય મેળવ્યો. તેમણે કશ્મીર, પેશાવર અને મુલતાનનો વિજય કરી શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર ઉભો કર્યો. બરાબર, રણજીતસિંહે લાહોર અને અમૃતસરની અંદર તો વિજય મેળવ્યો, એ ઉપરાંત તો કે કશ્મીર, ત્યાર પછી પેશાવર અને મુલતાન, આ ત્રણેય છે એ ત્રણેય ઉપર વિજય મેળવ્યો અને શીખ સામ્રાજ્ય, બરાબર, શીખ સમુદાય છે એનો એક વિશાળ વિસ્તાર છે એ ઉભો કર્યો. તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા. બરાબર, રણજીતસિંહનું જે લશ્કર, એમનું જે સૈન્ય હતું, એની અંદર કોણ કોણ હતું, તો કે યુરોપિયન સેનાપતિ, એનું આખે આખું સૈન્ય છે યુરોપિયન સેનાપતિ દ્વારા તૈયાર કરવામાં આવેલું હતું, એટલે એનું આખે આખું લશ્કર છે યુરોપિયન સેનાપતિઓ અને એની અંદર યુરોપિયન સૈનિકો હતા. તેઓએ તેમના સૈન્યને યુરોપના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું. બરાબર, રણજીતસિંહનું જે સૈન્ય છે એ, તો કે યુરોપનું જે સૈન્ય હતું એવું જ આધુનિક એટલે કે કંઈક અલગ, કંઈક નવું. બરાબર છે, એટલે રણજીતસિંહે પોતાના સૈન્યને યુરોપના સૈન્યની જેમ એટલે યુરોપનું જે સૈન્ય હતું તેના જેવું આધુનિક સૈન્ય બનાવ્યું. તેઓ ધાર્મિક રીતે ઉદાર હતા. બરાબર, રાજા રણજીતસિંહ છે એ ધાર્મિક રીતે એટલે કે ધર્મની બાબતમાં કેવા હતા, તો કે ઉદાર. જોકે તેમના મૃત્યુ બાદ અંગ્રેજોએ ઈસવીસન 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું. રાજા રણજીતસિંહ છે એમનું અવસાન થયું. બરાબર, ત્યાર પછી અંગ્રેજો છે એમણે તો કે 1849માં શીખ સામ્રાજ્ય છે એને આખે આખું બ્રિટિશ સામ્રાજ્યમાં એટલે કે શીખ સામ્રાજ્યને અંગ્રેજોના સામ્રાજ્યની અંદર ભેળવી દીધું. એટલે આ જે વાત હતી કોની હતી, તો કે શીખ સામ્રાજ્યની. હવે એના પછી આપણે જોવાનું છે મરાઠા સામ્રાજ્ય. બરાબર, અલગ અલગ જે પણ સામ્રાજ્ય છે તો એની અંદર હવે આપણે જોઈએ મરાઠા સામ્રાજ્ય. 17મી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી અગ્રસ્થાને હતા. બરાબર, આપણે જાણીએ છીએ કે છત્રપતિ શિવાજી એટલે મરાઠાઓના જે રાજા, તો એ છત્રપતિ શિવાજી ગણાય છે. એટલે 17મી સદીના જે મહાન શાસકોમાં શાસક એટલે રાજા, તો 17મી સદીના જે મહાન રાજાઓ છે એમાં છત્રપતિ શિવાજી છે એમનું સ્થાન સૌથી અગત્યનું છે, એટલે કે સૌથી આગળ છે. બીજાપુરના સુલતાન
મુગલ સમ્રાટ ઔરંગઝેબે પોર્ટુગીઝો વગેરેને હંફાવીને શિવાજીએ એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું. શિવાજી છે એણે બીજાપુરના સુલતાન એટલે બીજાપુરના જે રાજા, ત્યાર પછી મુગલ સમ્રાટ ઔરંગઝેબ અને પોર્ટુગીઝો, બરાબર, આ બધાને થકવી દીધા હતા, હરાવી દીધા હતા, અને શિવાજીએ પોતાનું એક સ્વતંત્ર રાજ્ય છે એનું નિર્માણ કર્યું. અને આપણે સૌ જાણીએ છીએ કે મરાઠાઓનું સામ્રાજ્ય એટલે તો કે મહારાષ્ટ્ર, બરાબર. છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી. હવે છત્રપતિ શિવાજી છે એના નેતૃત્વ હેઠળ એટલે એમની આગેવાની હેઠળ જે મરાઠાઓ છે, મરાઠા જાતિના લોકો એને કહેવાય મરાઠા, એટલે જે મરાઠાઓ છે એને દખ્ખણમાં, દખ્ખણ એટલે દક્ષિણમાં, છાપામાર યુદ્ધ પદ્ધતિ, બરાબર, યુદ્ધની રીત છે, કઈ તો કે છાપામાર. એટલે મરાઠાઓએ દખ્ખણમાં શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ છાપામાર યુદ્ધ પદ્ધતિ છે એમણે અપનાવી. તેમણે સ્વતંત્ર રાજ્ય માટે કુશળ, કાર્યક્ષમ અને પ્રજાહિતકારી શાસનતંત્રની સ્થાપના કરી, બરાબર. કેવા પ્રકારનું જે શાસનતંત્ર છે એમની સ્થાપના કરી, તો કે સ્વતંત્ર રાજ્ય માટે, એટલે પોતાનું રાજ્ય છે એ સ્વતંત્ર એક અલગ રાજ્ય તરીકે ઓળખાય એ માટે કુશળ, કાર્યક્ષમ, હંમેશા કાર્ય કરવું, અને પ્રજાહિતકારી એટલે પ્રજાનું કલ્યાણ થાય, પ્રજાનું હિત જળવાય એ માટે શાસનતંત્રની સ્થાપના કરી. આ સિદ્ધિઓની સાથે શિવાજીનું ઉચ્ચ ચારિત્ર્ય અને ઉદાર નીતિઓ પણ સામેલ હતી, બરાબર. આ બધી જે નીતિઓ હતી રાજ્ય માટે કુશળ, કાર્યક્ષમ અને પ્રજાહિતકારી શાસનતંત્ર, એ ઉપરાંત તો કે એમની જે સિદ્ધિઓ, બરાબર, જે તેમણે મેળવી એની સાથે સાથે તો કે શિવાજીનું ઊંચ ચારિત્ર એટલે કે ઊંચ પ્રકારનું જે ચારિત્ર્ય છે એ અને એની જે ઉદારમત નીતિઓ હતી એ પણ સામેલ હતી. છત્રપતિ શિવાજી બાદ શિવાજીના પુત્ર શાહુને ઔરંગઝેબે કેદ કર્યો, બરાબર. હવે છત્રપતિ શિવાજી છે એના પછીનો જે સમય છે એમાં શિવાજીનો પૌત્ર, પૌત્ર એટલે શિવાજીના દીકરાનો દીકરો, એને કહેવાય પૌત્ર. એટલે શિવાજીનો પૌત્ર કોણ, તો કે શાહુ. શાહુને કોણે કેદ કર્યો, તો કે ઔરંગઝેબે. અને ઈસવીસન 1707 બાદ શાહુ છટક છૂટતા તેમના કાકી તારાબાઈ વચ્ચે વારસા વિગ્રહ ફાટી નીકળ્યો. હવે 1707 ની અંદર ઔરંગઝેબની કેદમાંથી શાહુ છે એ છૂટે છે, અને ત્યાર પછી શાહુ છે એમના કાકી, એના કાકી કોણ છે, તો કે તારાબાઈ. શાહુ અને તારાબાઈ આ બંને વચ્ચે વારસા વિગ્રહ એટલે મિલકત છે એ મેળવવા માટે અંદર અંદર ઝઘડો થાય છે, એને કહેવાય વારસા વિગ્રહ, એટલે ઝઘડો થાય છે. શાહુ સાથે સંકળાયેલા પેશવા બાલાજી વિશ્વનાથે શાહુને વિજય અપાવ્યો, બરાબર. હવે આની અંદર શાહુ છે એને વિજય, જીત કોણ અપાવે છે, તો કે શાહુ સાથે જે જોડાયેલ, કોણ જોડાયેલું હતું, તો કે પેશવા બાલાજી વિશ્વનાથ, બરાબર, એણે તો કે શાહુને આ વિગ્રહની અંદર જીત અપાવી. તેમના સમયથી મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત થઈ, બરાબર. મરાઠા રાજ્ય છે એની અંદર પેશવા, આપણે એક નામ જાણીએ છીએ કે નાના સાહેબ પેશવા, નામ સાંભળેલું છે, એટલે પેશવા છે એ તો કે પ્રથા, જેમાં આપણા મુઘલ રાજાઓ છે એની આગળ આપણે મુઘલ લગાડીએ છીએ, બરાબર. એમ મરાઠા રાજ્યની અંદર તો કે જે પેશવા પ્રથા છે એની શરૂઆત થઈ. ત્યાંથી આગળ વાત કરીએ, બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા. નીચે અંડરલાઈન કરજો કે પેશવા પ્રથા છે એમાં પ્રથમ પેશવા કોણ હતા, તો કે બાલાજી વિશ્વનાથ પેશવા, બરાબર. તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી તમામ સત્તા પોતાના હાથમાં લીધી. હવે મરાઠા રાજ્યનો વિકાસ છે એ કોણે કર્યો, તો કે બાલાજી વિશ્વનાથ પેશવાએ, અને એમણે વિકાસ કરી અને તમામ સત્તા છે એણે પોતાના હાથમાં લીધી. ઈસવીસન 1720 માં તેનું અવસાન થતા તેમના પુત્ર બાજીરાવ પહેલો પેશવા રાજા બન્યો, બરાબર. હવે 1720 માં બાલાજી વિશ્વનાથ પેશવા છે તેમનું અવસાન થાય છે, અને એનું અવસાન થયું એટલે હવે ગાદી ઉપર કોણ આવે છે, તો કે એમનો પુત્ર બાજીરાવ પહેલો પેશવા, બરાબર. અને તેઓ એક કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતા. યોદ્ધા એટલે યુદ્ધ લડવા માટે જે જાતો હોય એવા યોદ્ધા જે છે, એટલે કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ એટલે રાજનીતિના પૂરેપૂરા જાણકાર, એને કહેવાય ચતુર રાજનીતિજ્ઞ, બરાબર. એટલે બાજીરાવ પેશવા જે છે એ કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતા. તેમણે ઘણા મુઘલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દઈ મરાઠા રાજ્યનો વિકાસ કર્યો, બરાબર. ઘણા બધા જે મુઘલ વિસ્તારો હતા એના ઉપર આક્રમણ કર્યું, ત્યાં જીત મેળવી અને એમને તો કે મરાઠા સામ્રાજ્યની અંદર એમણે ભેળવી દીધા, અને મરાઠા સામ્રાજ્ય છે એનો વિસ્તાર કર્યો. તેમણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ પણ જીતી લીધા,
બરાબર. આ ઉપરાંત એમણે બીજા કયા કયા પ્રદેશો ઉપર જીત મેળવી? તો કે માળવા, ગુજરાત અને બુંદેલખંડ. એટલું જ નહીં પણ તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો. બરાબર, આટલું જ નહીં પણ બીજા કોને હરાવ્યું? તો કે હૈદરાબાદનો રાજા જે નિઝામ હતો એમને પણ હરાવ્યો. તેમણે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કરી દીધું. બરાબર, મહારાષ્ટ્ર છે એ આખે આખું મરાઠાઓનું વતન છે, એટલે તેમણે જે મહારાષ્ટ્ર છે એને એક મરાઠા સામ્રાજ્યની અંદર પરિવર્તન કર્યું અને આખે આખું એક મરાઠા સામ્રાજ્ય છે બનાવી દીધું. ત્યાર પછી ઈસવીસન 1740માં તેમના અવસાન બાદ તેમનો પુત્ર બાલાજી બાજીરાવ પેશવા બન્યા. બરાબર છે, હવે તેમનું અવસાન થાય છે એટલે કોણ? તો કે બાજીરાવ પેશવા. બરાબર, એમનું અવસાન થાય છે અને એની જગ્યાએ તો કે એનો પુત્ર બાલાજી બાજીરાવ પેશવા જે છે એ રાજા બને છે અને તેમણે બંગાળથી લઈ મૈસૂર સુધીના વિજયો પ્રાપ્ત કર્યા. બરાબર, પોતે પોતાનું જે સામ્રાજ્ય છે જે બાલાજી બાજીરાવ પેશવા એણે પોતાનું સામ્રાજ્ય તો કે બંગાળથી લઈ અને મૈસૂર સુધી વિજય પ્રાપ્ત કર્યા અને પોતાનું સામ્રાજ્ય બંગાળથી મૈસૂર સુધી ફેલાવ્યું. આગળ વાત કરીએ ઈસવીસન 1761માં ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાવલીએ ભારત પર આક્રમણ કર્યું. બરાબર, પ્રશ્ન પૂછાય કે ઈસવીસન 1761માં ભારત પર કોણે આક્રમણ કર્યું? તો ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ. બરાબર, એટલે ઈસવીસન 1761માં ઈરાનના રાજા એટલે શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભારત ઉપર આક્રમણ કર્યું. મરાઠાઓ અને અબ્દાવલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું. પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું? તો કે મરાઠાઓ અને અબ્દાવલી વચ્ચે, જેની અંદર મરાઠા રાજ્યની હાર થઈ. બરાબર, એટલે પાણીપતનું ત્રીજું યુદ્ધ તો કે મરાઠા અને અબ્દાવલી વચ્ચે થયું, જેમાં મરાઠા રાજ્યની હાર થઈ અને અબ્દાવલી રાજ્ય જે છે, બરાબર, ઈરાનનો જે અહેમદ શાહ અબ્દાલી છે એની જીત થઈ. હારના સમાચાર મળતા આઘાતથી બાલાજી બાજીરાવનું અવસાન થયું. બરાબર, હવે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું અને એમાં તો કે બાલાજી બાજીરાવને ખબર પડી કે આપણું જે રાજ્ય છે એ હારી ગયું છે, તો એના જે સમાચાર મળ્યા એના લીધે બાલાજી બાજીરાવ છે એનું અવસાન થયું અને આ યુદ્ધે મરાઠાઓને નિર્બળ બનાવ્યા અને પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો, એટલે મરાઠા સામ્રાજ્ય છે એનું પતન થાય છે. બાકીના આગળના જે મરાઠા શાસકો હતા એ નિર્બળ શાસકો હતા, એના પરિણામે લાંબા સમય સુધી મરાઠાઓનું શાસન ટકી શક્યું નહીં અને પરિણામે તેની જગ્યાએ તો કે ભારતની અંદર જે બ્રિટિશ સત્તા એટલે અંગ્રેજોની સત્તા છે એની શરૂઆત થઈ. તો આ સાથે આપણું ચેપ્ટર છે અહીં પૂરું થાય છે. હવે તમને અહીંથી જે પ્રશ્ન લખાવું છું એ તમારા હોમવર્કની અંદર કરવાનું છે. પ્રશ્ન કે રણજીતસિંહ ક્યાં શીખ સમુદાયમાંથી આવતા હતા? બરાબર, હમણાં આપણે શીખ સમુદાય જોયો એની અંદરથી પ્રશ્ન છે. પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? ત્યાર પછી જયપુરની સ્થાપના કોણે કરી હતી? અને એના પછીનો પ્રશ્ન છે કે મુઘલ ઘરાનાના અંતિમ શાસકોના નામનો ચાર્ટ તૈયાર કરો, એટલે મુઘલ સામ્રાજ્યના જે અંતિમ રાજાઓ છે એના નામ જે છે એ તમારે ત્યાં લખવાના છે. બરાબર, ત્યાર પછી નીચેનામાંથી ક્યાં પ્રથમ પેશવા હતા? પાના નંબર 48માં ચોથો MCQ. બરાબર, અથવા તો પ્રથમ પેશવા મરાઠાઓના પ્રથમ પેશવા કોણ હતા? ચાર ઓપ્શન તમને આપ્યા છે એની અંદરથી તમારે જવાબ જે છે એ લખવાનો છે. એના પછીનો પ્રશ્ન પેશવા બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ જણાવો. આટલા પ્રશ્નો છે એ તમારા હોમવર્કની અંદર કરવાના રહેશે. તો આજે આપણે અહીંયા સુધી જોઈએ, અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોશું. અસ્તુ, જય હિન્દ.